હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ નેટવે ટેકનિકલ સપોર્ટમાં તો મિત્રો તમે કદાચ સીપીટી વિશે જાણતા જશો કે સીપીટી શું છે તો સીપીટી એટલે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ કે જે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી કમ્પ્યુટરની પરીક્ષા તો આજ સુધી મિત્રો તમે ઘણા બધા સીપીટીના વિડીયો યુટ્યુબમાં જોયા જ હશે જેમાં તમે જોયો હશે કે સીપીટીની પરીક્ષા કઈ રીતે લેવામાં આવે છે ત્યાર પછી તમે જોયું હશે સીપીટીનો સિલેબસ શું છે તે કેટલા માર્કની હોય છે અને સીપીટીની પરીક્ષામાં ધ્યાનમાં રાખવાની અમુક બાબતો જેના વિડીયો તમે જોયા જ હશે તથા તમે જોયું હશે કે સીપીટીના સિલેબસમાં મહત્ત્વનો પોઈન્ટ જેમ કે ટાઈપિંગ છે એ પણ તમે જોયું જ હશે તો વગેરે આવી બધી બાબતો તમે જોઈ અને જાણી જશે તો મિત્રો આ બધી વસ્તુની ચર્ચા તો આપણે આગળના વિડીયોમાં કરવાના જ છીએ પરંતુ આજના વિડીયોમાં તમારા માટે કંઈક ખાસ મહત્ત્વનું છે કારણ કે જો તમે સીપીટીની તૈયારી કરતા હોય અથવા તો કરવા માગતા હોય તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ એટલે કે ખૂબ જ મહત્ત્વનો સાબિત થવાનો છે કારણ કે આજના વિડીયોમાં તમારી સાથે કંઈક એવા મુદ્દાની ચર્ચા કરવાનો છું કે જે તમને સીપીટી ક્લિયર કરવામાં ખૂબ જ ઉપયોગી થવાનું છે તો હું તમને એ મુદ્દા જણાવી દઉં કે મુદ્દા શું છે તો પ્રથમ મુદ્દો એ છે કે સીપીટી શું છે અને તેનો અર્થ ત્યાર પછી બીજા નંબરનો મુદ્દો આવે છે કે સીપીટીની જરૂરિયાત કેમ ઘણા મિત્રોને એ પ્રશ્ન હોય છે કે સીપીટીની શું જરૂરિયાત તો હું તમને એ આજે ક્લિયર કરાવી દેવાનો છું ત્યાર પછી ત્રીજા નંબરનો મુદ્દો છે સીપીટીનું મહત્ત્વ કે સીપીટીનું કેટલું મહત્ત્વ છે એ હું તમને આજે પ્રૂફ સાથે ક્લિયર કરાવી દઈશ કે સીપીટીનું કેટલું મહત્ત્વ છે ત્યાર પછી સીપીટીનો સિલેબસ અને ત્યાર પછી આવે છે સીપીટીની તૈયારી કઈ રીતે ચાલુ કરવી તો એની આપણે ચર્ચા કરવાના છીએ તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ એની પહેલાં હું તમને જણાવી દઉં કે જો તમે મારી ચેનલને હજી સુધી સબ્સ્ક્રાઇબ નથી કરી તો એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો કારણ કે તમારા માટે હું સીપીટીની એક મેગા વિડિયો સિરીઝ લઈ આવવાનો છું તો એકવાર જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લો બાજુમાં ક્લિક કરજો જેનાથી મારા આવડાના વિડીયોની નોટિફિકેશન તમને મળી આવે તો મિત્રો પ્રથમ મુદ્દો આપણે જોઈએ તો સીપીટી શું છે તો મિત્રો સીપીટી એટલે કોમ્પ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ કે જે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવતી કોમ્પ્યુટરની પરીક્ષા એટલે કે સીપીટી તો રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા જે ભરતી આવતી હોય છે જેમ કે ક્લાર્ક છે હાઈકોર્ટ ક્લાર્ક છે આસિસ્ટન્ટ સચિવાલય ક્લાર્ક છે એટીડીઓ છે તથા વર્તનની અન્ય જે પરીક્ષાઓ હોય છે તેમાં પ્રથમ લેખિત પરીક્ષા લેવાતી હોય છે તે પ્રથમ પરીક્ષા સોથી બસો ગુણની હોય છે ત્યાર પછી બીજા તબક્કાની પરીક્ષા લેવાતી હોય છે તે કોમ્પ્યુટરની પરીક્ષા હોય છે તે કોમ્પ્યુટરની પરીક્ષા પચાસથી સો ગુણની હોય છે જેને આપણે સીપીટી કહીએ છીએ એટલે કે કોમ્પ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ ત્યાર પછી તમને આગળ જણાવું તો સીપીટીમાં મુખ્યત્વે ત્રણ મોડ્યુલ હોય છે પહેલાં નંબરનું મોડ્યુલ આવે છે ટાઈપિંગ ત્યાર પછી બીજા નંબરનું આવે છે એમએસ એક્સલ અને ત્યાર પછી ત્રીજા નંબરનું આવે છે એમએસ પાવર પોઈન્ટ તો જે પ્રથમ મોડ્યુલ આવે છે ટાઈપિંગ તેને આપણે વર્ડ પ્રોસેસિંગ પણ કહી શકીએ છીએ હવે વર્ડ પ્રોસેસિંગ કઈ રીતે તો મિત્રો અહીંયા તમારે ખાલી ટાઈપિંગ નથી કરવાનું ટાઇપિંગની સાથે ફોર્મેટિંગ પણ કરવાનું હોય છે તો ફોર્મેટિંગમાં શું હોય છે જેમ કે ફોર્મેટિંગમાં કઈ જગ્યાએ પેરેગ્રાફ પાડવો કઈ જગ્યાએ સ્પેસ મૂકવી તથા કઈ જગ્યાએ કેપલોક એન્ટર ટેપ જેવી કીનો ઉપયોગ કરવો ત્યાર પછી કઈ જગ્યાએ અલ્પવિરામ પૂર્ણવિરામ ઇન્વર્ટેડ કોમા છે આવી જે બાબતો ધ્યાનમાં રાખી અને ટાઇપિંગની ગોઠવણી કરી સારું એવું એક રૂપ આપવાનું હોય છે તેને આપણે ફોર્મેટિંગ કહીએ છીએ તો હવે ટાઈપિંગ પ્લસ ફોર્મેટિંગ એટલે આપણે તેને વર્ડ પ્રોસેસિંગ કહી શકીએ છીએ તો હવે તમને સમજાઈ જ ગયું હશે કે માત્ર તમારે ટાઈપિંગ નથી કરવાનું ટાઇપિંગની સાથોસાથ ફોર્મેટિંગ પણ કરવાનું હોય છે તો આ થયો આપણો પ્રથમ મોડ્યુલ ટાઈપિંગ ત્યાર પછી બીજા નંબરનો મોડ્યુલ આવે છે એક્સલ તો તમે કદાચ એમએસ એક્સેલ વિશે જાણતા જ હશો તો એમએસ એક્સેલમાં આપણે ઘણા બધા સૂત્રોની મદદથી કોઈ મલ્ટિપલ ડેટા ઉપર પ્રોસેસ અથવા મલ્ટિપલ ડેટાનું હેન્ડલિંગ કરી શકીએ છીએ જે ડેટા ઉપર પ્રોસેસ તથા ડેટા હેન્ડલિંગ કરવાનું હોય છે તે કેમાં થઈ શકે છે એમએસ એક્સેલમાં તો આ થયું આપણું બીજા નંબરનું મોડ્યુલ એમએસ એક્સલ ત્યાર પછી ત્રીજા નંબરનું મોડ્યુલ આવે છે એમએસ પાવર તો એમએસ પાવર પોઈન્ટમાં કોઈ સ્લાઇડ શો છે એનિમેશન છે ફોટો એનિમેશન છે તથા કોઈ પ્રેઝન્ટેશન આપવાનું તમારે જ્યારે કોઈ વર્ક ઉપર પ્રેઝન્ટેશન આપવાનું થતું હોય છે ત્યારે એમએસ પાવર પોઈન્ટનો ઉપયોગ થાય છે તો આ હતું આપણું ત્રીજા નંબરનું મોડ્યુલ એમએસ પાવર પોઈન્ટ તો મિત્રો આ રીતે સીપીટીમાં ત્રણ મોડ્યુલ હોય છે ટાઈપિંગ એમએસ એક્સલ અને એમએસ પાવર પોઈન્ટ ત્યાર પછી આપણે આગળના મુદ્દાની ચર્ચા કરીએ તો બીજા નંબરનો મુદ્દો આવે છે સીપીટીની જરૂરિયાત કેમ હવે મિત્રો તમને અહીંયા એ પ્રશ્ન થતો હશે કે સીપીટીની શું જરૂરિયાત હું જે નોકરી કરવા ઈચ્છું છું તેમાં મને સીપીટી કઈ રીતે ઉપયોગી બનશે તો ચાલો હું તમને એ પણ ક્લિયર કરાવી દઉં તો મિત્રો અહીંયા તમે બધા જાણતા જ હશો કે દિવસેને દિવસે ટેકનોલોજીનો ઉપયોગ વધતો જ જાય છે આથી લોકો ડિજિટલ સાધનો જેમ કે કમ્પ્યુટર મોબાઈલ જેવા સાધનોનો વધુમાં વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે કારણ કે ડિજિટલ સાધનોનો ઉપયોગ કરવાથી આપણે કોઈપણ કામ સાવ આસાનીથી સરળતાથી પૂરું કરી શકીએ છીએ અને એ પણ આપણે વહેલી તકે કરી શકીએ છીએ તો આ વાત તો તમે જાણો જ છો તો મિત્રો અહીંયા સરકાર પર તમારી પાસે કંઈક એવી જ અપેક્ષા રાખે છે કે કોઈ પણ સરકારી કર્મચારી હોય તેની પાસે કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે પછી તે રાજ્ય સરકારનો કોઈ કર્મચારી હોય કે પછી કેન્દ્ર સરકારનો કોઈ કર્મચારી હોય મોસ્ટ ઓફ ભરતીમાં સીપીટી આપવી કમ્પલસરી થઈ ગઈ છે તો તમને લોકોનો હજી એ પ્રશ્ન હશે કે ઇન્સ્પેક્ટર કે ઇન્સ્પેક્ટર જેવી નોકરી હોય તો તેમાં સીપીટીની શું જરૂરિયાત એવી નોકરીમાં તો ફક્ત ફિલ્ડમાં જ રહેવાનું હોય છે તો આવી નોકરી માટે સીપીટીની શું જરૂરિયાત તો ચાલો હું તમને એ વાત પણ ક્લિયર કરાવી દઉં તો મિત્રો આપણે અગાઉ જે ચર્ચા કરી કે સીપીટીમાં મુખ્ય ત્રણ મોડ્યુલ હોય છે ટાઈપિંગ એમએસ એક્સલ અને એમએસ પાવર તો મેં અગાઉ વાત કરી એમ કે સરકારને તમારી પાસે એવી અપેક્ષા છે કે કોઈ પણ કર્મચારીને ભવિષ્યમાં કમ્પ્યુટરમાં કોઈ લેટર કે કોઈ રિપોર્ટ બનાવવાનો પણ થઈ શકે છે અથવા તો કોઈ મલ્ટિપલ ડેટા ઉપર પ્રોસેસ અને ડેટાને હેન્ડલિંગ કરવાની પણ જરૂરિયાત પડી શકે છે તથા કોઈ વર્ક ઉપર કોઈપણ કર્મચારીને પ્રેઝન્ટેશન આપવાની પણ જરૂરિયાત પડી શકે છે તો મિત્રો તમને હવે સો ટકા ક્લિયર થઈ જ ગયો છે કે સીપીટીની શું જરૂરિયાત છે ત્યાર પછીનો મુદ્દો આવે છે સીપીટીનું મહત્ત્વ તો મિત્રો સૌપ્રથમ પ્રથમ કોઈપણ ભરતીની સિલેક્શન પ્રોસેસ કઈ રીતે હોય તેની હું તમને થોડીક માહિતી આપી દઉં તો રાજ્ય સરકારમાં કોઈપણ બોર્ડ દ્વારા લેવામાં આવતી કોઈપણ ભરતીમાં સૌપ્રથમ ભરતીના ફોર્મ ભરાય છે ફોર્મ ભરાઈ ગયા બાદ તે ભરતીની પ્રથમ લેખિત કસોટી લેવાતી હોય છે જે લેખિત કસોટી સોથી બસો ગુણની હોય છે ત્યાર પછી તે જ બોર્ડ દ્વારા તે જ પરીક્ષાનું મેરિટ એટલે કે રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે અને તે રિઝલ્ટ જાહેર થયા પછી જે તે ભરતીની પોસ્ટની ખાલી જગ્યાના ત્રણ ગણા વિદ્યાર્થીઓનું દ્વિતીય પરીક્ષામાં સિલેક્શન થાય છે ત્યાર પછી જે તે બોર્ડ એ ત્રણ ગણા વિદ્યાર્થીઓની દ્વિતીય કમ્પ્યુટરની પરીક્ષા લે છે કે જે દ્વિતીય પરીક્ષા સીપીટીની હોય છે જે સીપીટીની પચાસથી સો ગુણની હોય છે હવે ત્યાર પછી જે તે બોર્ડ દ્વારા ભરતીનું ફાઇનલ મેરિટ એટલે કે ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે ફાઇનલ મેરિટમાં પ્રથમ લેખિત કસોટીના ગુણ અને દ્વિતીય સીપીટીના ગુણ આમ બંને ગુણનો સરવાળો કરી ફાઇનલ મેરિટના આધારે જે તે ભરતીની ખાલી જગ્યા હોય તેટલા જ વિદ્યાર્થીઓનું સિલેક્શન થાય છે તો મિત્રો હવે તમને અહીંયા સિલેક્શન પ્રોસેસ સમજાઈ જ ગઈ હશે તો હવે આપણે આપણા મુદ્દા ઉપર રિટર્ન આવીએ કે સીપીટીનું મહત્ત્વ તો મિત્રો જનરલી મેં અત્યાર સુધી જે જોયેલું છે તેની હું તમને વાત કરું કે કોઈપણ ભરતીની પરીક્ષાની તૈયારીમાં એવું હોય છે કે પહેલાં તો ભરતીના ફોર્મ ભરાય છે ત્યાર પછી ભરતીની નોટિફિકેશન હોય તે નોટિફિકેશનમાંથી પ્રથમ લેખિત પરીક્ષાનો સિલેબસ શું છે તે જોઈ અને પરીક્ષાની તૈયારી કરવા લાગી જવું પરંતુ તે જ નોટિફિકેશનમાં દ્વિતીય પરીક્ષા કઈ છે તેનો સિલેબસ શું છે તે કેટલા માર્કની છે તેને તો કોઈ ધ્યાને લેતું જ નથી ત્યારે જનરલી બધા એવું જ વિચારે છે કે પ્રથમ પરીક્ષામાં પાસ થઈ જાઉં ત્યાર પછી બીજી પરીક્ષા શું છે એને આપણે ધ્યાને લેશું પણ મિત્રો આ બધાની માનસિકતા ખોટી છે જેટલું મહત્ત્વ પ્રથમ પરીક્ષાને આપીએ એટલું જ આપણે મહત્ત્વ દ્વિતીય પરીક્ષાને પણ આપવું જોઈએ તો હવે તમને લોકોને પ્રશ્ન એ થશે કે એવું શું કામે તો ચાલો હવે હું તમને એ ક્લિયર કરાવી દઉં એ પણ પ્રૂફ સાથે તો મિત્રો સૌ પ્રથમ એક ઉદાહરણ આપી સમજાવું તો માની લો કોઈ એક ભરતી આવી છે તે ભરતીમાં પાંચ જગ્યા ખાલી છે અને તે ભરતીમાં ટોટલ પચાસ ફોર્મ ભરાયા છે હવે જે તે બોર્ડ દ્વારા તે ભરતીની પ્રથમ લેખિત કસોટી લેવાય છે અને પચાસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી ત્યાર પછી જે તે બોર્ડ દ્વારા પરીક્ષાનું રિઝલ્ટ જાહેર થયું તો અહીંયા મેં અગાઉ સિલેક્શન પ્રોસેસની વાત કરી એ પ્રમાણે જોઈએ તો જે તે ભરતીની ખાલી જગ્યાના ત્રણ ગણા વિદ્યાર્થીઓનું બીજી પરીક્ષામાં સિલેક્શન થયું તો અહીં પચાસમાંથી પાંત્રીસ વિદ્યાર્થીઓ ડિસ્કવોલિફાઈડ થાય છે અને માત્ર પંદર જ વિદ્યાર્થીઓ બીજી પરીક્ષા માટે સિલેક્ટ થાય છે તો હવે પંદર વિદ્યાર્થી બીજી કમ્પ્યુટરની પરીક્ષા એટલે કે સીપીટી આપશે ત્યાર પછી જે તે બોર્ડ દ્વારા તેનું ફાઇનલ મેરિટ એટલે કે ફાઇનલ રિઝલ્ટ જાહેર થાય છે તો હવે તે પંદર વિદ્યાર્થીઓનો ફાઇનલ રિઝલ્ટ કંઈક આ પ્રમાણે છે જે તમે અહીંયા જોઈ શકો છો અને મિત્રો અહીંયા તમને પહેલાં એ જણાવી દઉં કે આ રિઝલ્ટ મેં કોઈ જાતે બનાવેલું નથી પરંતુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં એડવર્ટાઈઝમેન્ટ નંબર એકસો તોંતેરનું ફાઇનલ રિઝલ્ટ છે તો હું આ જ રિઝલ્ટમાં વિદ્યાર્થીઓનું એનાલિસિસ કરીને તમને ક્લિયર કરાવી દઈશ કે સીપીટીનું કેટલું મહત્ત્વ છે તો મિત્રો આ રિઝલ્ટ જુઓ તો રિઝલ્ટમાં સિરિયલ નંબર ત્રણ અને સિરિયલ નંબર ચૌદની આપણે કમ્પેરિઝન કરીએ તો તમે જોઈ શકો છો કે સિરિયલ નંબર ત્રણને પ્રથમ લેખિત પરીક્ષામાં એકસો અઠ્ઠાવીસ પોઈન્ટ પિંચોતેર માર્ક આવેલા છે જ્યાં સિરિયલ નંબર ચૌદમાં પ્રથમ લેખિત કસોટીમાં એકસો ઓગણત્રીસ માર્ક આવેલા છે તો આમાં તો માઇનો ડિફરન્સ છે ઝીરો પોઈન્ટને પચીસનો તો ત્યાર પછી આપણે જે બીજી પરીક્ષા સીપીટીના જે માર્ક છે તેનું એનાલિસિસ કરીએ તો સિરિયલ નંબર ત્રણમાં તણુતેર પોઈન્ટ આઠસો ને પિસ્તાલીસ માર્ક છે જ્યાં ચૌદમાં નંબરના વિદ્યાર્થીને ચોસાઠ પોઈન્ટ નવસો ને અઠ્ઠાવન માર્ક આવેલા છે તો અહીંયા થોડોક ડિફરન્ટ વધારે છે જેમ કે આઠ ને ઇઠ્યાસી માર્કનો ડિફરન્સ છે તો મિત્રો આ પંદર વિદ્યાર્થીઓમાંથી માત્ર પાંચ વિદ્યાર્થીઓનું જ સિલેક્શન થવાનું હતું તો એમાં સિરિયલ નંબર ત્રણનો વિદ્યાર્થી ક્વૉલિફાઈડ ગણાશે અને જ્યાં સિરિયલ નંબર ચૌદનો વિદ્યાર્થી ડિસ્કવોલિફાઈડ ગણાશે તો મિત્રો હવે તમે સમજી શકો છો કે સીપીટી એટલે બીજી પરીક્ષામાં બે વિદ્યાર્થીઓની કમ્પેરિઝન કરતાં જે ડિફરન્ટ આવે છે તે સીપીટીના કારણે આવે છે જ્યાં તમે પ્રથમ લેખિત પરીક્ષાની કમ્પેરિઝન કરશો તો તેમાં બે વિદ્યાર્થીઓને એક સરખા જ માર્ક છે તો જે સિરિયલ નંબર ચૌદનો વિદ્યાર્થી ડિસ્કવોલિફાઈડ થયો છે એ કેના લીધે થયો છે તો એ સીપીટીમાં માર્ક ઓછા આવવાના કારણે થયો છે તો હવે મિત્રો તમને સીપીટીનું મહત્ત્વ સમજાય જ ગયું હશે તો તે ધીરે હજી તમે જોઈ શકો છો સિરિયલ નંબર ચાર અને સિરિયલ નંબર પંદરના વિદ્યાર્થીઓની કમ્પેરિઝન કરતા તેમાં પણ તમને કંઈક એવું જ જોવા મળશે કે સિરિયલ નંબર પંદરનો વિદ્યાર્થી સીપીટીની પરીક્ષામાં ઓછા માર્ક આવવાના કારણે ડિસ્કવોલિફાઈડ થયો છે તો મિત્રો આ જ રીતે ભૂતકાળના રિઝલ્ટ તમે જોઈ અને એનું એનાલિસિસ કરશો તો ત્યારે તમને મહત્ત્વ એનું સમજાય જ જશે કે સીપીટીનું કેટલું મહત્ત્વ છે તો મિત્રો અહીંયા મારો કહેવાનો મતલબ ફક્ત એટલો જ છે કે જો તમે પ્રથમ પરીક્ષાની દરરોજની પાંચથી છ કલાક તૈયારી કરતા હોય તો તેમાંથી માત્ર એક જ કલાક સીપીટીની તૈયારી કરો તો પણ તમને સીપીટીની અંદર સારા એવા ગુણ આવી શકે હા બાકી તમે અત્યારે ખાલી પ્રથમ લેખિત પરીક્ષાની તૈયારી કરશો અને એવું વિચારશો કે પહેલાં પ્રથમ લેખિત પરીક્ષામાં પાસ થઈ જાઓ ત્યાર પછી સીપીડીની તૈયારી કરી લેશું તો આ તમારી માનસિકતા ખોટી છે કારણ કે પ્રથમ લેખિત પરીક્ષા બાદ ટૂંક સમયમાં જ સીપીડીની પરીક્ષા લેવાતી હોય છે અને તમે જો લેખિત પરીક્ષા લેવાઈ ગયા બાદ સીપીડીની તૈયારી કરશો તો એ ટૂંક સમયમાં સીપીડીની સંપૂર્ણ તૈયારી થઈ શકતી નથી આથી સીપીટીની પરીક્ષામાં ઓછા માર્ક આવવાની શક્યતા વધુ રહે છે અને એના કારણે તમે કદાચ ફાઇનલ મેરિટમાંથી બહાર પણ નીકળી શકો છો તો હવે ત્યાર પછીના મુદ્દાની ચર્ચા કરીએ તો ત્યાર પછીનો મુદ્દો છે સીપીટીનો સિલેબસ તો મિત્રો અહીંયા રાજ્ય સરકારની વાત કરીએ તો એમાં જી ત્રિપલ એસએસબી બી એટલે કે ગુજરાત કોણ સેવા પસંદગી મંડળ દ્વારા જે બીજા તબક્કાની પરીક્ષા લેવામાં આવે છે સીપીટી એટલે કે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ કે તેમાં ત્રણ પેટર્ન હોય છે જે પ્રમાણેની પોસ્ટ હોય તે પ્રમાણે સીપીટી લેવામાં આવે છે જેમ કે પચાસ માર્કની પંચોતેર માર્કની તથા સો માર્કની પણ સીપીટી લેવામાં આવે છે તો સૌ પ્રથમ પચાસ માર્કની જે સીપીટી લેવાય છે તેનો સિલેબસ કંઈક આ પ્રમાણે હોય છે તેમાં તમે જોઈ શકો છો કે એક્સેલ સ્પ્રેડશીટ દસ ગુણની હોય છે ત્યાર પછી ઇમેલ કરવા દસ ગુણ હોય છે એના પછી પાવર પોઈન્ટ એ પણ દસ ગુણ હોય છે ત્યાર પછી ચોથા નંબરનું આવે છે વર્ડ ટાઈપિંગ વર્ડ ફોર્મેટિંગ અંગ્રેજી તથા ગુજરાતી તેના વીસ ગુણ હોય છે આ રીતે ટોટલ પચાસ ગુણ હોય છે અને બીજા નંબરમાં જે પિંચોતેર માર્કની સીપીટી લેવાય છે તેનો સિલેબસ કંઈક આ પ્રમાણે હોય છે તો તેમાં તમે જોઈ શકો છો એક્સલ સ્પ્રેડશીટ પંદર ગુણ ઇમેલ કરવા પંદર ગુણ પાવર પોઈન્ટ પંદર ગુણ ત્યાર પછી વર્ડ ટાઈપિંગ વર્ડ ફોર્મેટિંગ અંગ્રેજી તથા ગુજરાતી તેના ત્રીસ ગુણ હોય છે આમ ટોટલ પિંચોતેર ગુણ હોય છે અને છેલ્લે સો માર્કની સીપીટી લેવાય છે તેનો સિલેબસ કંઈક આ પ્રમાણે હોય છે તો તેમાં ગુજરાતી ટાઈપિંગ વીસ ગુણ હોય છે તથા અંગ્રેજી ટાઇપિંગ વીસ ગુણ હોય છે અને ત્યાર પછી કમ્પ્યુટરના ઉપયોગી પાયાની જાણકારી સંદર્ભમાં કમ્પ્યુટર પ્રેક્ટિકલ કસોટી એપેન્ડિક્સ એચ કે જેના સાઠ ગુણ હોય છે તો આ રીતે ટોટલ સો ગુણની સીપીટી લેવાય છે તો મિત્રો આ વાત થઈ જી ત્રિપલ એસએસ એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના બીજા તબક્કાની સીપીટીનો સિલેબસની વાત ત્યાર પછી આપણો છેલ્લો મુદ્દો આવે છે કે સીપીટીની તૈયારી કઈ રીતે ચાલુ કરવી તો તમે બધા વિદ્યાર્થી મિત્રો જાણો જ છો કે સીપીટી એક કમ્પ્યુટર બેઝ એક્ઝામ છે તો સ્વાભાવિક છે કે સીપીટીની તૈયારી માટે તમારી પાસે કમ્પ્યુટર કે લેપટોપ હોવું જરૂરી છે પરંતુ જે લોકો પાસે હાલ કમ્પ્યુટર અવેલેબલ નથી તે લોકો પણ અત્યારે ટેબ્લેટ અથવા તો સ્માર્ટફોન દ્વારા સીપીટીની તૈયારી ચાલુ કરી શકે છે હવે તમને લોકોને એ પ્રશ્ન થતો હશે ટેબ્લેટ અથવા સ્માર્ટફોન દ્વારા સીપીટીની તૈયારી કઈ રીતે તો ચાલો એ પણ હું તમને જણાવી દઉં તો મિત્રો આપણે આગળ સીપીડીના સિલેબસની ચર્ચા કરી હતી તો સીપીટીની તૈયારી ચાલુ કરવામાં જો કોઈ મહત્ત્વનો પોઈન્ટ હોય તો એ છે ટાઈપિંગ તો મિત્રો અહીંયા પણ આપણે સીપીટીની તૈયારી ચાલુ કરવા માટે સૌપ્રથમ પ્રથમ ટાઈપિંગની પ્રેક્ટિસ કરવાની હોય છે તો એમાં પણ પ્રથમ આપણે અંગ્રેજી ટાઇપિંગથીને જ શરૂઆત કરવાની હોય છે તો હાલમાં જો તમારી પાસે કમ્પ્યુટર અવેલેબલ ના હોય તો તમે તમારા સ્માર્ટફોનની મદદથી અંગ્રેજી ટાઇપિંગની પ્રેક્ટિસ કરી શકો છો તેના માટે તમારે એક યુએસબી કીબોર્ડ લેવું પડશે અને તે USB કીબોર્ડ કીબોર્ડ ઓટીજીની મદદથી તમારા સ્માર્ટફોન સાથે કનેક્ટ કરી અને તેમાં તમે અંગ્રેજી ટાઇપિંગની પ્રેક્ટિસ કરી શકો છો ઓટીજીની મદદથી USB કીબોર્ડ કઈ રીતે કનેક્ટ કરવું તેના તમે યુટ્યુબમાં વિડીયો જોઈ શકો છો તો મિત્રો આ રીતે તમે અંગ્રેજી ટાઇપિંગની શરૂઆત કરી શકો છો હવે ટાઈપિંગ કઈ રીતે કરવું એ તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં શીખવાડવાનો જ છું અને તે જ રીતે અંગ્રેજી ટાઈપિંગ બાદ નેક્સ્ટ તમારે ગુજરાતી ટાઈપિંગ પ્રેક્ટિસ કરવાની આવે છે અને ત્યાર પછી માઇક્રોસોફ્ટ બોર્ડ શીખવાનું આવે છે અને ત્યાર પછી માઇક્રોસોફ્ટ એક્સલ અને લાસ્ટમાં માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ તો મિત્રો આ રીતે સ્ટેપ બાય સ્ટેપ અને એક સિક્વન્સમાં હું તમને સીપીટીના આખા કોર્સની વિડીયો સિરીઝ પ્રોવાઈડ કરવાનો છું અને સીપીટીના ઘણા મહત્ત્વના પોઈન્ટ્સ છે ઘણી બધી ધ્યાનમાં રાખવાની બાબતો આવે છે ટાઈપિંગમાં સ્પીડ કઈ રીતે લાવવી ત્યાર પછી વર્ડ એક્સલ પાવર પોઈન્ટના જે પ્રશ્નો પૂછાય છે એનું સોલ્યુશન અને તેની સાથે તે જ પ્રશ્નોની શોર્ટકટ રીત તો આવી સીપીટીના કોર્સની મેગા વિડીયો સિરીઝ તમારા માટે હું લઈ આવવાનો છું આથી જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લ્યો બાજુમાં આપેલ બે લાઈકન ઉપર ક્લિક કરજો જેનાથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી આવે અને કોમ્પિટિટિવ એક્ઝામના અપડેટ માટે તથા સીપીટીના મટીરિયલ માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં